ચર્ચાની અંદર આપણે લીલ ચેનલ લઈને વર્ગીકરણ માટે વાત કરી રહ્યા હતા, રાઈટ? એમાં ક્લોરોફાયસી જોઈ દીધી આપણે અને બીજું જોઈ દીધી આપણે આઈ થિંક બદામી લીલ, બરાબર, ફિયોફાયસી, અને થર્ડલી આપણે જે જોઈએ છે એ છે રોડોફાયસી, એટલે કે લાલ લીલ ચેના માટે વાત કરીએ છીએ. ઘણી વાર એને આપણે રાતિલીલ તરીકે પણ ઓળખીએ છીએ. તમે રાતા સમુદ્રનું નામ સાંભળેલું છે, બરાબર, એની અંદર એકદમ લાલ જેવો કલર દેખાય છે. બીકોઝ કે ત્યાં આગળ મેજોરિટી કેસની અંદર આ જે લીલ છે એમનું પ્રમાણ થોડું વધારે છે, જેના કારણે સૂર્યપ્રકાશના તરંગોના કારણે આપણને એનો કલર છે એવો દેખાય છે, જેના કારણે આપણે એને નામ એવું આપીએ છીએ, બરાબર છે? ઓકે, તો અલગ અલગ ટોપિક માટે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. વર્ગ છે લીલના એનએલ, બરાબર, બેઝિક ઇન્ફોર્મેશન તમારી સામે છે, બટ યાદ રાખવા માટે આપણે એને પોઈન્ટ વાઇઝ લઈએ છીએ જેનાથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય. અને બીજી વસ્તુ, આની અંદર આપણે થોડું લિંગી પ્રજનન છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, જેના કારણે તમને ડાઉટ્સ ન રહે, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એને લાલ લીલ શા માટે કહીએ છીએ? કલર એનો એવો દેખાય છે એટલા માટે લાલ લીલ કહીએ છીએ, રાતી લીલ કહીએ છીએ, રેડ આલ્ગી તરીકે એને ઓળખીએ છીએ. બટ અહીંયા આપણે પહેલી વાત એ કરવાની કે લાલ રંગ શાના માટે દેખાય છે, તો કે એમની અંદર જે રંજક દ્રવ્યો આવેલા છે અથવા તો રંજક કણ આવેલા છે. રંજક કણો જોઈ ગયા તમે ચેપ્ટર નંબર 8 ની અંદર 11th માં, બરાબર, અને પહેલાનો ચેપ્ટર જે કમ્પ્લીટ કર્યો આપણે ચેપ્ટર નંબર 8, બરાબર, એની અંદર રંજક કણો આવી ગયા, બરાબર, જેની અંદર ક્લોરોફિલ એ બી સી ડી એવા 5 પ્રકાર જોયા હતા આપણે. એમાંના 2 મુખ્યત્વે ક્લોરોફિલ એ અને ડી એની અંદર હોય છે, અને મેજોરિટી પ્રમાણની અંદર મોટા પ્રમાણમાં ફાઇકોડિથ્રિન હોય છે, જે તમને લાલ રંગ માટે જવાબદાર જોવા મળે છે, બરાબર છે? તો ફાઇકોએરિથ્રિનના કારણે તમને અહીંયા આગળ લીલ જે છે એમની અંદર પિગમેન્ટેશન કોષોની અંદર કલર જોવા મળે છે, બરાબર, અને એ કલરના કારણે એનો રંગ કેવો છે, લાલ. ફરીથી શબ્દ યાદ રાખીશું, આર ફાઇકોએરિથ્રિન, ફાઇકોએરિથ્રિન, બરાબર. ઓકે, નેક્સ્ટ, એના પછી તમે જુઓ તો એ દરિયાની સપાટીની નજીક વિસ્તાર હોય કે જ્યાં આગળ વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ હાજર છે એ, અને ઓછા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હાજર છે ત્યાં, બંને જગ્યાના એરિયામાં તમને જોવા મળી શકે છે, બરાબર છે? તો એ તમને વધુ સપાટી સૂર્યપ્રકાશની આવરિત થતી હોય ત્યાં આગળ સમુદ્રીય વિસ્તાર છે ત્યાં આગળ જોવા મળશે. બીજી એની લાક્ષણિકતા તરીકે સ્થાન જુઓ તો એ તમને દરિયાની અંદર ખારા પાણીમાં, દરિયો જો કે ખારો જ કહેવાય, બરાબર છે, સમુદ્રની અંદર તમને જોવા મળે છે. ઉપરાંત તેનું પાણી જે છે એ હુંફાળું હોવું જોઈએ, ઠંડા પાણીની અંદર વધારે પ્રમાણની અંદર આ આલ્ગી જોવા મળતી નથી, બરાબર, આલ્ગી જોવા નહીં મળે, એટલે હુંફાળા ખારા પાણીની અંદર આલ્ગી છે તમને જોવા મળશે. શું કઈ સંરચનાની વાત કરીએ, જે હરિત લીલ હતી એની અંદર તમે જોયું હતું એક કોષીય લીલ તરીકે ક્લેમિડોમોનસ તમે જોઈ ગયા હતા. અહીંયા આગળ તમને મેજોરિટી કેસની અંદર બહુકોષીય જોવા મળશે અને જટિલ દૈહિક આયોજન છે, એટલે કે સિમ્પલ વેની અંદર હું તમને એવું કહી શકું કે એ ઘણા બધા કોષો જે છે ભેગા મળીને કંઈક વિશિષ્ટ પ્રકારની સંરચના છે અહીંયા બનાવે છે, જેના કારણે એને જટિલ દૈહિક આયોજન છે એવું કહી શકાય, રાઈટ? એના પછી જોઈએ તો અહીંયા ખોરાકનો સંગ્રહ છે એ ફ્લોરિડિયન સ્ટાર્ચના સ્વરૂપમાં થાય છે. હવે ફ્લોરિડિયન સ્ટાર્ચ જે છે એની અંદર તમે જુઓ તો એમાં એનો પેક્ટિન અને ગ્લાયકોજન છે એના મિશ્રણ જેવું બંધારણ છે એ તમને થોડું અહીંયા આગળ જોવા મળશે. હવે પ્રશ્ન થાય કે ફ્લોરિડિયન સ્ટાર્ચ, એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજન શું છે, બરાબર છે? તો એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજન છે એ બંને એક પ્રકારે કાર્બોદિત સંયોજનો છે, એમના સંયોજનથી બને છે. કાર્બોદિત એટલે તમે ગ્લુકોઝને યાદ કરીશો, બરાબર, બાકી એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજન છે પછી આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર જોવાના છે, જે બી ગણો લો કરીને ચેપ્ટર છે એની અંદર ગ્લાયકોજનના બંધારણમાં શું હોય અને એમાઇલો પેક્ટિનના બંધારણમાં શું હોય એ પાછું હું ત્યારે તમને ડિટેલમાં ડિસ્કશન સમજાવીશ, બરાબર. પણ અત્યારે તમે એવું યાદ રાખી શકો કે કાર્બોદિત સંયોજનો છે એમના પોલિમર છે. મોનોમર એટલે આપણે ગ્લુકોઝ ગણી શકીએ, જ્યારે ઘણા બધા ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય ત્યારે એને શું કહીએ આપણે, પોલિમર કહીએ. ફોર એક્ઝામ્પલ, આ એક ગ્લુકોઝનો અણુ છે, બીજો ગ્લુકોઝનો અણુ છે, ત્રીજો, ચોથો, એવી રીતે ગ્લુકોઝના અણુઓ છે એ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એના વડે જે સંરચના બને એને આપણે શું કહીશું, પોલિમર. કારણ કે કાર્બોદિતનો પોલિમર છે એટલા માટે એને પોલિસેકેરાઇડ કહીશું, બરાબર. અને ગ્લુકોઝના અણુની જે ગોઠવણ છે એના આધારે એમાઇલો પેક્ટિન અને ગ્લાયકોજન છે અલગ અલગ સંરચના ધરાવે છે. એમાઇલો પેક્ટિન જે છે એની અંદર સંરચનામાં તમને નાઇટ્રોજન ઘટકો છે એ પણ જોવા મળશે. ગ્લાયકોજનના બંધારણમાં માત્ર ને માત્ર ગ્લુકોઝ હોય છે. આટલું તમે હાલના તબક્કા પૂરતું યાદ રાખી શકો છો, બાકી વધારે ડિટેલ ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર કરવાના છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ જોઈએ એની પ્રજનનની પદ્ધતિ. તો વાનસ્પતિક પ્રજનન છે અવખંડન પદ્ધતિ વડે થતું જોવા મળે છે. અવખંડન પદ્ધતિ એટલે તમને યાદ જ છે, એની અંદર હવે હું ડિસ્કશન નહીં કરું, બરાબર. અલિંગી પ્રજનન છે એની અંદર ચલિત બીજાણુઓ છે એ
જે અગર જેલ છે એની બનાવટમાં ઉપયોગી છે
જેલી અને આઈસ્ક્રીમ ની બનાવટમાં પણ એ ઉપયોગી છે બરાબર છે તો એ જે છે એ આ લાલ લીલા લઈને આખું ડિસ્કશન છે અહીંયા આગળ ક્લિયર કરું છું બરાબર છતાં પણ કઈ ડાઉટ રહી જાય તમને તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપીશ રાઈટ